આમ જો થોડા ગાગા ઉભા રહેલા. અંદર દર્શન કરાવી તમને, કારણ કે આજ તો બહુ મસ્ત મહાકાલ નું સ્વરૂપ કર્યું છે, તો બતાવું તમને. તો કરી લો બધા દર્શન. તો આજે સત્સંગ રાખેલો છે, કારણ કે સોમવાર છે એટલે ગામનું જ મંડળ છે, તો સત્સંગ રાખેલો છે આ રીતે. બસ બીજું તો કાંઈ નહીં, જોઈએ સત્સંગ છે આપણે તો સત્સંગનું પણ લીધું છે, અને આજે છે દીપમાળા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કારણ કે દીપમાળામાં તો મેળા જેટલું માણસો થાય, કારણ કે આપણે ગયા સોમવારે પહેલા સોમવારે મૂક્યું હતું અને આજે છે બીજો સોમવાર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને બતાવીશ દીપમાળાના દર્શન કરાવીશ. તો બસ બીજું તો કાંઈ નહીં, ચાલો. તો અત્યારે આપણે જગનેશ્વર મહાદેવ, જગનેશ્વર મહાદેવ નજીકમાં જો આ ડેમ આવેલો છે, અને આપણે હવે મંદિરની અંદર જાઈએ અને તમને બધાની દીપમાળા છે આજે બીજા સોમવારની આ દીપમાળા અને આરતીના દર્શન તમને કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે બહુ મજા આવશે, ને કારણ કે મેળો ભરાવાનો છે આજે, કારણ કે પબ્લિક વધી જવાનું. તો ચાલો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. તો દીપમાળાનો સમય થઈ ગયો છે. કારણ કે દીપમાળાનો સમય થઈ ગયો છે, અને જુઓ તમે અત્યારે ફૂલ તૈયારી છે દીપમાળાની, કારણ કે દીપમાળા પ્રગટાવે એટલે બસ હવે આરતીનો પણ સમય થઈ ગયો છે. અને પબ્લિક જુઓ તમે, કારણ કે અમારા ગામમાં મેળા એટલું પબ્લિક હોય. દર સોમવારે આપણે પહેલાં સોમવારે તે વિડીયો મૂક્યો હતો અને આ સોમવારે તે પબ્લિક, કારણ કે દર સોમવારે પબ્લિક વધતું જાય, અને પણ આજે પણ પ્રસાદીનું વિતરણ છે, તો એ પણ તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો, અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આજે પબ્લિક જ એટલું છે, જે આવતું જાય છે ગામમાંથી બધું. જો Thank you.
તો અહીંયા જો પરિસ્થિતિનું વિતરણ પણ ચાલુ થઈ ગયું. અને આજે શું છે, ફરાળી છેવડો હે, વેફર છે, મોળી વેફર છે આજે. જુઓ, કારણ કે હમણાં દીપમાળા થાય એટલે પરસાદીનું વિતરણ થાય છે અને દીપમાળા પ્રગટાવે છે. તો આપણે દીપમાળા પ્રક્રિયા અને આરતી થઈ રહી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને પબ્લિક જુઓ તમે. કારણ કે મેળા જેવું જોઈએ ને, જગનેશ્વર મહાદેવ આપણે સ્વભાવની અંદર અને મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે બહુ જબરજસ્ત. કારણ કે કરોડોના ખર્ચે મંદિર બને છે, કારણ કે અહીં તો લગભગ 15-20% કામ થયું છે અને હજી લગભગ 80% કામ બાકી છે. ક્યાં એટલો માહોલ છે અને દર વર્ષે આમ તો લગભગ અમારા ગામમાં ઘણા વર્ષોથી આ રીતનો જ માહોલ હોય છે, કારણ કે પબ્લિક એટલું ભેગું થાય એના માટે જ તે મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. તો બસ બીજું તો કાંઈ નહીં, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અમે આરતી થાય એટલે હું તમને બતાવું. જો બાળકો બધા આવી ગયા છે નાના નાના, આપણી નજીક જુઓ કેટલા બાળકો આવ્યા. જુઓ તમે આ બધાનો પ્રેમ, બધાનો પ્રેમ જુઓ. થોડાક આગા ઉભા રહેલા પરસાદીનું કમ્પ્લીટ વિતરણ ચાલુ થઈ ગયું છે. કારણ કે આરતી થઈ ગઈ છે પૂરી અને
કારણ કે માણા મેયર આમણે એટલું ઉમટેલું છે ને દીપમાળા થઈ ગઈ પૂરી, એટલે પરસાદીનું વિતરણ થઈ ગયું છે સારું કમ્પ્લેટ. જોવો તેને કેટલું માણસો આવ્યું છે, કારણ કે બાળકો વધારે છે.